कोरोना वायरसनी महामारीए समग्र વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને 70 દિવસ કરતાં પણ વધારે સમય સુધી આ લોકડાઉન યથાવત રહેવા પામ્યું હતું ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1 ની જાહેરાત કરવામાં આવી હતી અને કેટલાક નિયમોનો આધારે વેપારીઓને ધંધા રોજગાર કરવાની છૂટછાટ આપવામાં આવી હતી ત્યારે આજથી સમગ્ર ભારતભરમાં मंदिर मस्जिद देराशरो गुरुद्वार तेमज चर्च सहित ना धार्मिक स्थलों खोलवानी केंद्र सरकारे नीति नियमों ने आधीन छूट आपी छे जेने लई आज रोज पाटण शहर ना मंदिरों ना दरवाजा भक्तों माटे खोलवामां आव्या हता जेने लई मोटी संख्या में भाविक भक्तों दर्शनार्थे उमटी पड़ा था अने पाटण ना मंदिरों में सरकार ना नीति नियमों मुजब तमाम व्यवस्थाओं करवामां आवी हती तो आ अंगे शहर ना सिद्धनाथ महादेवना पुजारी आतुभाई रावले आज रोजथी केंद्र सरकार द्वारा आपवामां आवेली मंजूरी ने आधारे भक्तों माटे भगवानना द्वार खोलवामां आवता सोशियल डिस्टन्स अने सरकारना नीति नियमों मुजब भक्तोए भगवानना दर्शन करी धन्यता अनुभवी हती। त्यारबाद पोताना प्रतिभाव पण व्यक्त कर्या हता तो पाटणना अलग अलग मंदिरोमां पुजारीओ द्वारा पूजा अर्चना पण करवामां आवी हती અને ભક્તો પણ સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે માસ્ક પહેરીને દર્શન કરતા કેમેરામાં કંડારાયા હતા તો આ પ્રસંગે સરકારના નીતિ નિયમો મુજબ ખુલેલા ધાર્મિક સ્થળો અંગે પ્રાંત કચેરીના કર્મચારીએ દર્શનાર્થીઓએ દર્શન કરવા જતી વખતે શું શું નીતિ નિયમોનું વિસ્તૃત માહિતી આપી હતી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મંદિરો બંધ હતા ફક્ત પૂજારીઓ માટે જ મંદિરો એટલે દેશ ભગવાનની સેવા માટે જ મંદિરો ખોલવામાં આવતા હતા અને ત્યાર પછી આજે લગભગ 2.5-3 મહિને મંદિરો ખુલ્યા છે પ્રજાઓમાં આનંદ છે દર્શનનો લોકો લાભ લે છે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે દર્શનાર્થીઓ વચ્ચે ડિસ્ટન્સ રાખવું સર્ટરેજ કરવું મંદિર ભગવાનની પૂજા માટે ભગવાનને અડવું નહીં અને પૂજા દૂરથી જ કરવી આ બધા જે નિયમો સરકારશ્રીએ ગાઈડલાઈન બહાર પાડી છે એને અનુલક્ષી અને મંદિરોમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવે છે અને બહારથી દર્શન કરી અને માસ્ક ખાસ પહોંચવાની જરૂર હોય છે વૃદ્ધ માણસો અને બાળકોને લગભગ અમે પ્રવેશ આપતા નથી કદાચ કોઈ ભૂલથી આવી જાય તો અમે સમજાવીએ છીએ કે આ રીતે સરકારની ગાઈડલાઈન છે અને અનુરોધ કરવું જોઈએ આપણે અને એ રીતે અમે મંદિરો ખોલી અને લોકોને દર્શનાર્થે મૂકી ખુલ્લા મૂકેલા છે આપણા શાસ્ત્રોમાં પણ કોઈ દિવસ એવું બન્યું નથી કે ભગવાને પોતાના દ્વાર બંધ કર્યા હોય જ્યારે પણ આપણને દુઃખ પડે ત્યારે આપણે ભગવાનના શરણે જતા આવીએ છીએ આ ઉલટી ગંગા વહી છે અને એટલે એનું એક અર્થ એ પણ થઈ શકે કે અત્યારે પાપાચાર ભ્રષ્ટાચાર બળાત્કાર જેવા અનેકવિધ વિશ્વાસઘાતના જે પ્રયોગો થઈ રહ્યા છે એનાથી ભગવાન પણ માનવીથી દૂર થયો છે અમે કેટલીક વખત માતાજીના ખાવામાં પશુ એટલે કે એક બિલાડીનું શયન થઈ શકે છે ત્યારે માનવી કેમ ભગવાન પાસે ન જઈ શકે એમાં આપણી પણ કંઈક ખામીઓ છે આપણે અત્યારે હાલ ટોળાબંધી કે ઘેટાબંધી દર્શનાર્થીઓ ભગવાનના દર્શને જતાઈએ છીએ ભાદરવા સુદ પૂનમના દિવસે લાખો માણસો અંબાજી જતા હોય છે પણ ધાર્મિક ક્રિયા માટે કેટલા બહુ જૂજ બરાબર અને એમની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે શાસ્ત્રો એમ કહે છે કે વાચા વાચાને બ્રહ્મ વાચા બ્રાહ્મણમાં એટલી તાકાત હોવી જોઈએ કે પોતાના એક શ્રાપ અથવા આશીર્વાદ ફળવા જોઈએ હાલમાં એ નથી કારણ એ અમારી ખામી છે ભગવાન તો એને એ જ છે ભગવાને તો ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું તું મારે શરણે આવ હું તારી તમામ મુસીબતોનો નાશ કરીશ પણ અત્યારે માનવી પોતાના અહમમાં પોતાના ઈગોમાં એ મૂકી શકતો નથી અને હું જ ભગવાન છું એવું સમજે છે એના કારણે ભગવાને પોતાના દ્વાર બંધ કરી અને આ એક પરિસ્થિતિ ઊભી કરી છે જેના કારણે આપણે એથી દૂર જઈએ ખરેખર હવે
અધિકારી હોય, મિનિસ્ટર હોય, પૂજારી હોય, ગરીબ હોય કે એક સામાન્ય માણસ હોય, એને મંદિરમાં દરેકને જવાનો અધિકાર છે. આરોગ્ય વિભાગની ગાઈડલાઇન પ્રમાણે આજથી જે મંદિરોને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે એની અંદર કેટલીક બાબતો આપણે ધ્યાને લેવાની છે. જેમ કે મંદિરની અંદર એન્ટ્રી લેતા પહેલાં તમારે હેન્ડ, તમારા જે હાથ છે એને તમારે સેનિટાઇઝ કરવા પડશે અને આની વ્યવસ્થા મંદિરોએ કરવાની રહેશે. આ સાથે માત્ર અને માત્ર જે વ્યક્તિઓની અંદર સિમ્પટમ્સ નથી એવા વ્યક્તિઓ જ અંદર પ્રિમાઇસિસની અંદર જઈ શકશે. આ સાથે તમારે ફેસ કવર એટલે કે માસ્ક તો ફરજિયાત પહેરવાના જ છે અને તમારા શૂઝ કે જે કંઈ ચપ્પલ તમે પહેરીને જાઓ છો તે ફરજિયાતપણે તમારે પ્રિમાઇસિસ મંદિરની બહાર જ ઉતારીને જવાના રહેશે તમારા વ્હીકલની અંદર. અને આ સાથે મંદિરની અંદર દર્શન કરવા માટે સ્પેસિફિક માર્કિંગની વ્યવસ્થા હોવી જોઈશે અને આ માર્કિંગની અંદર વ્યક્તિઓ વચ્ચે ચોક્કસ ડિસ્ટન્સ જળવાવું જ જોઈએ, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ તો આપણે રાખવાનું જ છે. આ સાથે વ્યક્તિઓએ મંદિરની અંદર જઈને તરત પોતાના હાથ અને પગ પાણી અને સાબુથી સારી રીતે ધોવાના રહેશે. સાથે મંદિરની અંદર રહેલી પ્રતિમાઓ કે મૂર્તિઓને સ્પર્શવાની નથી આનું ખાસ ધ્યાન રાખવાનું છે. મંદિરની અંદર જે રેકોર્ડેડ ડિવોશનલ ગીતો કે મ્યુઝિક છે એ વગાડી શકાશે પણ ભેળા મળીને આપણે જે બધા ભજનો કે કીર્તન કરીએ છીએ આવા પ્રકારની ગ્રુપ સિંગિંગની કોઈ પ્રક્રિયા આપણે નહીં કરી શકીએ. સાથે પ્રસાદ કે પવિત્ર જળ વગેરેનું ડિસ્ટ્રીબ્યુશન કે સ્પ્રિંકલિંગ કરવાનું રહેશે નહીં. કમ્યુનિટી કિચન્સ, લંગર્સ કે અન્નદાન વગેરે પણ ચલાવી શકાશે નહીં. અને ફિઝિકલ ડિસ્ટન્સિંગના નોમ સાથે લંગર ચલાવી શકે ફિઝિકલ ડિસ્ટન્સિંગ સર. હા વગેરે કમ્યુનિટી કિચન, લંગર્સ અને અન્નદાન વગેરે જેવી જે પ્રવૃત્તિઓ છે એ પ્રોપર આપણે ફિઝિકલ ડિસ્ટન્સિંગના નોમ સાથે ચલાવી શકાશે. તો પાટણ શહેરમાં આવેલ જલારામ મંદિર પણ આજ રોજ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે તંત્ર દ્વારા સમગ્ર મંદિર પરિસરને સેનિટાઇઝની કામગીરી પણ કરવામાં આવી હતી. ત્યારે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ફરજિયાત માસ્ક સાથે સેનિટાઇઝિંગ કર્યા બાદ જ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવાની મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુવિધાઓ આપવામાં આવી હતી. તો આ પ્રસંગે જલારામ મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલે સરકારના નીતિ નિયમો મુજબ આજથી શરૂ કરાયેલા ધાર્મિક મંદિરોમાં તમામ નીતિ નિયમો પાલન કરી ભગવાનના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અને જલારામ બાપા કોરોના મહામારીથી સમગ્ર દેશને બહાર કાઢી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. જલારામ બાપાની જય. પાટણ ખાતે આવેલ જલારામ મંદિર આજે જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવા માટેની મંજૂરી આપેલી છે, પરંતુ એના અનુસંધાનમાં કેટલીક શરતો પણ મૂકેલી છે. આજે સવારે જલારામ મંદિર સરકારના નિયમ મુજબ ખોલવામાં આવેલું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવેલું હતું, સેનિટાઇઝ પણ મૂકવામાં આવેલું હતું અને દ્વારા પરથી ભક્તોને એક પછી એક દ્વારા દર્શનનો લાભ આપવામાં આવેલો હતો. પરંતુ કોઈપણ ભક્તને મૂર્તિનો પગલાંનો સ્પર્શ કરવા દેવામાં આવતો નથી, અહીંયા પ્રસાદનું પણ વિતરણ કોઈને પણ કરવામાં આવતું નથી, તેમજ આચમની પણ અહીંયાથી દૂર કરવામાં આવેલા છે. તો જે જે ભક્તો આવે છે સોશિયલ ડિસ્ટન્સ દ્વારા બહારથી દરવાજા આગળથી હાથ પગ ધોઈને જ અંદર એન્ટ્રી કરવાની હોય છે, તેમજ ચોકીદાર દ્વારા જે અંદર આવે એમને સેનિટાઇઝ કરાવે છે અને સેનિટાઇઝ કર્યા પછી જ અહીંયા દર્શન માટે અંદર એન્ટ્રી આપે છે. એક પછી એક ભક્તો આવે છે, ભીડ પણ નહીં અને આરતીમાં પણ કોઈ સભ્યો હાજર ન રહે, ભક્તો હાજર ન રહે, માત્ર દર્શન પૂરતા જ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આજથી સવારથી પાટણની જનતાએ જલારામ બાપાના દર્શન કરેલા હતા, લગભગ સવારથી ભક્તો આવતા હતા, પરંતુ એમના મનમાં પણ ઘણો બધો ડર છે અને અહીંયા સંચાલકો દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે આપ લોકો પણ પધારો દર્શન માટે, પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી જે પ્રમાણે સરકારશ્રીના નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ અને ભગવાનના દર્શન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને આ મહામારીમાંથી જલ્દીમાં જલ્દી અહીંયાથી બહાર કાઢે અને દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે અને સર્વ નિરોગી બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય જલારામ.